આપણે આગળના પાઠનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે દ્વિદલ. દ્વિ એટલે બે અને દલ એટલે ફાડા. કોઈ પણ બી એક સરખા જેના ફાડા થતા હોય એને દ્વિદલીય બીજ પણ કહેવામાં આવે છે. તો એના ઉપરથી આને નામ આપવામાં આવ્યું દ્વિદલ. દ્વિદલ એટલે બે ભાગ, એક સાથે બે પાઠ આપવામાં આવેલા હોય એને એવા પાઠને કહેવામાં આવે દ્વિદલ, જેના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામમાં થયો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. તેના પુસ્તકોમાં આપણે જોઈએ તો સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી એ એમના જાણીતા પુસ્તક છે. હવે આપણને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એની અંદર આ પાઠમાં શું કહેવામાં આવેલું છે એ બાબત દર્શાવેલી હોય. અહીં બે બોધ કથાઓ સાદી અને સરળ શૈલીમાં આપી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલી રજૂ થઈ. શૈલી એટલે રીત. હવે એમાં પહેલું જે દલ છે એ છે આપણને મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને તેણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડી. એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિની જરૂર છે? તો શિલ્પી જવાબ આપે છે, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. હવે જો કોઈ મૂર્તિ હોય અને એને બનાવતા સમયે કંઈ નુકસાન થાય અથવા તો એને ખંડિત થઈ જાય તો એને પૂજા તરીકે તમે ઉપયોગ કરી શકતા નથી. એટલે પેલો શિલ્પી કહે છે કે આમાં છેલ્લી ઘડીએ નુકસાન થયું એટલે એને મેં પડતી મૂકી દીધી, એટલે એનો ઉપયોગ કરવો નથી અને આ બીજી મૂર્તિ હું બનાવું. પેલા માણસે ઊભા થઈ અને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી ગઈ. એટલે પેલા માણસને એમ થયું કે આમાં શું ખરાબી હશે, હું જોઉં તો. એટલે ચારે બાજુથી જોવા જાય છે, પરંતુ એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. કોઈ જગ્યાએ એવું કાંઈ નુકસાન ન દેખાયું કે જે મૂર્તિ ત્યાં ભગવાનની પૂજામાં રાખવા લાયક ન હોય. એણે આચાર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કાંઈ જ નુકસાન દેખાતું નથી, આમાં શું ખરાબી છે કે મને તો કાંઈ નથી દેખાતી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. એટલે પેલા શિલ્પીએ જવાબ આપ્યો અને કહ્યું કે એનું નાક જો, એના નાકની બાજુમાં જે એક ઘસરકો થઈ ગયો છે કે જે આવતો નથી. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે તેને એ નાનો ઘસરકો દેખાયો. પેલો માણસ એના નાકની બાજુમાં ગયો અને ધ્યાનથી જુએ છે ત્યારે એ ઘસરકો એક નાનકડો લીટો દેખાય છે. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે પેલા માણસ હતો એણે તરત શિલ્પીને પૂછ્યું કે આ મૂર્તિની સ્થાપના તમારે કઈ જગ્યાએ કરવી કે એટલી નાનકડી જે ભૂલ છે એ દેખાય? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. એટલે શિલ્પીએ તરત જવાબ આપ્યો કે પેલો 20 ફૂટનો ઊંચો એક સ્તંભ છે, એ સ્તંભની ઉપર મારે એને સ્થાપવી છે. પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે પેલો જે માણસ જોવા માટે આવ્યો હતો એને તો આશ્ચર્ય થયું કે એટલો ઊંચી સ્થાપવી. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? એટલે માણસે આશ્ચર્ય સાથે કીધું કે આ જો મૂર્તિની સ્થાપના એટલી બધી 20 ફૂટ ઊંચી કરવી હોય તો એટલી મહેનત શું કામ કરે છે? વળી કોણ જોવાનું છે કે એના નાક ઉપર નાનો ઘસરકો છે કે એટલું ઊંચું ચડી, અને કોણ જોશે કે એના નાક પાસે એક નાનકડો લીટો પડી ગયો? શિલ્પીએ પોતાનું કામ અટકાવી એ માણસની સામે જોયું. એટલે શિલ્પી જે કામ કરતું તે કામ અટકાવી દીધું
અને પહેલાં માણસની સામે જોઈ રહ્યા અને પછી હસી અને બોલે છે, ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી કે એટલી ઊંચી સ્થાપના કરી અને બીજો કોઈ વ્યક્તિ કે એને જુએ અને એનું ધ્યાન જાય કે ના જાય એની તો મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ. પરંતુ મને અને મારા ભગવાનને તો ખબર છે ને કે આ નાકની બાજુમાં એક નાનો ઘસરકો છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. પેલા માણસને એટલો જ જવાબ આપ્યો અને એટલો જવાબ આપી અને ફરી પાછું પોતાનું કામ શરૂ કરી દે છે. નિઃશબ્દ બની ગયેલો માણસ એ શિલ્પી સામે જોઈ રહ્યો અને પેલો માણસ હતો એ નિઃશબ્દ બની ગયો, કારણ કે આ માણસ છે એ પોતાના કાર્ય પ્રત્યે એકાગ્ર હતો અને પોતે ભગવાન ઉપર આધાર રાખતો હતો કે ભગવાનને માનતો હતો, ભગવાનમાં નિષ્ઠા રાખતો હતો. એટલે એ માણસે એવો જવાબ આપ્યો અને પેલો જે જોવા આવેલો માણસ હતો એ તો સામે જોઈ જ રહે છે. એના પછી